कोरोना મહામારીને ધ્યાનમાં રાખીને દિવાળી તહેવારો મનાવવા જોઈએ। દિવાળી અને બેસતું વર્ષ આપણા સૌથી મોટા તહેવારો પૈકીનું એક તહેવાર છે। દિવાળીના દિવસે ભગવાન રામ 14 વર્ષ વનવાસ ભોગવી લંકા વિજય પછી અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો અને ત્યારે અયોધ્યાવાસીઓએ ઘેર ઘેર દીપ પ્રાગટ્ય કરીને ભગવાન રામનું સ્વાગત કર્યું હતું। ત્યારથી દિવાળી તહેવાર મનાવવામાં આવે છે અને બીજા દિવસે બેસતું વર્ષ એટલે કે પડવો મનાવાય છે। આ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે। ત્યારે આ ભારતીય પરંપરાને જીવંત રાખવા માટે દિવાળીના તહેવારો ઉમંગ સાથે મનાવવા જોઈએ અને આ તહેવારોમાં ફટાકડા ફોડવાની પરંપરા છે તેને પણ બરકરાર રાખવી જોઈએ। પરંતુ ફટાકડા એ રીતે ફોડવા જોઈએ કે તેનાથી કોઈને મુશ્કેલી ન થાય, તકલીફ ન થાય। ઉપરાંત હજુ પણ કોરોના મહામારીમાંથી આપણે મુક્ત થયા નથી। આ વાતને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે તેનું સંપૂર્ણ પાલન કરીને દિવાળી તહેવાર મનાવાય એ જરૂરી છે। એ સાથે જ મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે દીપાવલી અને બેસતા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી હતી। રાધે રાધે, જય શ્રી સચ્ચિદાન, જય ગૌ માતા, જય ગોપાલ। અચ્છા, કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ચેનલના માધ્યમથી સમગ્ર દેશવાસીઓને ખાસ એક સૂચના કહો કે વિનંતી કહો કે ભલામણ કહો કે જે આપણે ફટાકડા ફોડવી, જે ભગવાન રામ ભગવાન વનમાંથી પાછા આવ્યા, સમગ્ર ભારતવાસીઓ સમગ્ર અયોધ્યાવાસીએ ફટાકડા ફોડી ઉત્સવ ઉજવ્યો, એટલે ઉત્સાહ કે ફટાકડા ફોડવાની તમને કોઈને ના નથી પડતા ને આપણે આ ઉત્સવ આપણે ઉજવવા જોઈએ। હોળી હોય, ધૂળેટી હોય અથવા તો દિવાળી પડવો હોય, આપણે ફટાકડા ફોડીએ, પણ ફટાક કઈ રીતે ફોડવા, જે હમણાં COVID-19 જે ચાલી રહ્યો છે એમાં સરકારશ્રીની ઘણી બધી ગાઈડલાઇન છે, એનો પણ આપણે મર્યાદાનું પાલન કરવું જોઈએ કે કદાચ 8-10 વચ્ચે છે કે 2 કલાક દરમિયાન ફોડી, જેનાથી બીજા કોઈને વધારે તકલીફ ન પડે, અને પ્લસમાં જેના આપણા સાથે નાના બાળકો હોય અથવા તો વડીલ હોય એને પણ ડિસ્ટર્બ રહે કે હોસ્પિટલની બાજુમાં હોય તો એ લોકોને ડિસ્ટર્બ થતું હોય, એટલે એ રીતે ન ફોડી, આપણે આપણા ઉત્સવ ઉજવીએ, ફટાકડા ફોડી, પણ આ રીતના ઉજવી નાના બાળકોનું સંભાળ રાખવાની, વડીલોનું, પશુ પક્ષીઓ જે હોય એનું પણ આપણે ખ્યાલ રાખીને ઉત્સવ ઉજવ, ફટાકડા ફાદે ફોડી। અને જે આપણે 8-10 વચ્ચેની વાત કરી તેમ 8-10 વચ્ચે અને માસ્કનો ખાસ ઉપયોગ કરીએ, કેમ કે આપણા વડાપ્રધાન પણ એ જ ભલામણ કરે છે, હજી COVID-19માંથી આપણો દેશ સંપૂર્ણપણે મુક્ત થયો નથી, એટલે આપણે આ બધી તકેદારી રાખી અને આપણે ફટાકડા ફોડીએ, દિવાળી પડવાના ઉત્સવ ઉજવીએ અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે અમે જલ્દીથી આ COVID-19માંથી મુક્ત થઈએ। અને ખાસ જ્યારે આપણા આ મોટા પર્વ આવી રહ્યા છે, દિવાળી પર્વ, પડવો એટલે આપણા માટે એક મોટો દિવસ કહેવાય, મોટો પર્વ કહેવાય, એટલે સમગ્ર દેશવાસીઓને આ ચેનલના માધ્યમથી અને હું સમગ્ર દેશવાસીઓને ખૂબ 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 શુભેચ્છાઓ પાઠવું છું કે એમનું જે આવતું વર્ષ છે એ ખૂબ જ સમૃદ્ધમય, આરોગ્ય દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ ખૂબ સુખમય, ખૂબ સંપન્નમય નીકળે એ ભગવાન પાસે પ્રાર્થના કરું સંત તરીકે। ને આપ સૌ આપણા પરિવાર સાથે, આપણા દેશ રાષ્ટ્ર સાથે, આપણા પરિવાર સાથે રહીને આપણે આ બહુ ઉત્સવ ઉજવીએ, એ જ આપ સૌને શુભકામના। અસ્તુ વંદે માતરમ, રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ। આ ચેનલના માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ વંદન, રાધે રાધે।